નમસ્તે મિત્રો, વેલકમ ટુ બાની રસોઈ. આજે આપણે બનાવીશું હેલ્ધી ચીલા, કે જેને પુડલા પણ કહેવાય છે. આ હેલ્ધી ચીલા તમે રૂટિનમાં ખૂબ જ આસાનીથી બનાવી શકો છો. અને આ ચીલાને ક્રિસ્પી કઈ રીતના બનાવી શકાય એના માટે આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું. તો આ વિડીયોને એન્ડ સુધી જોજો. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. હજી સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે જોઈ લઈએ હેલ્ધી ચીલા કે પછી પુડલાની રેસીપી. હેલ્ધી ચીલા કે પુડલા બનાવવા માટે અહીં સૌ પ્રથમ આપણે એક કપ મગ લઈશું, કે જેને મેં રાત્રે પલાળી દીધા હતા. અને હવે આપણે તેનું પાણી બધું નિતારી લઈશું. અહીં આપણે પલાળેલા મગનું બધું પાણી નિતારી લઈએ છીએ, કે જેથી આપણું ખીરું એકદમ ઢીલું ના પડી જાય. આવી રીતના આપણા મગને આપણે સાઈડ પર રાખી અને અહીં આપણે અડધી પાલક લઈશું. પાલકના પાનને મેં પાણીથી સારી રીતના ધોઈ લીધા હતા. ત્યારબાદ હવે આપણે એક મિક્સરનું જાર લઈએ અને જારની અંદર આપણા પલાળેલા બધા મગને એડ કરી દઈએ. ત્યાર પછી આપણે તેની અંદર લીલું મરચું એક નંગ એડ કરીશું. જો તમે વધારે તીખું ખાતા હો તો તમે વધારે પણ મરચું એડ કરી શકો છો. ત્યાર પછી લાલ મરચું એડ કરીએ, તે એકદમ ઓપ્શનલ છે. આદુના 2-3 ટુકડા અને ત્યાર પછી 7-8 લસણની કળી. જો તમે લસણને સ્કીપ કરવા માગતા હો તો સ્કીપ પણ કરી શકો છો. 7-8 જેટલા ફુદીનાના પાન અને 8-10 જેટલા મીઠા લીમડાના પાન. 1 કપ જેટલી કોથમીર ફ્રેશ એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણે બધી વસ્તુને મિક્સરના જારની અંદર એડ કરી લીધી છે. તો હવે આપણે તેનું અધકચરું ક્રશ કરી લેશું. અધકચરું ક્રશ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર પાલકના પાન એડ કરી દઈએ. અહીં તમે પાલકના પાનને વધારે કે ઓછા કરી શકો છો. આવી રીતે આપણે મિક્સરના જારની અંદર બધી પાલક એડ કરી દેશું. ત્યારબાદ આપણે તેને ફરીવાર મિક્સરમાં ક્રશ કરી લઈએ અને આવી રીતની આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. થોડું સારી રીતના મિક્સ કરી લઈએ. ચીલા કે પુડલાને ખૂબ જ ક્રિસ્પી બનાવવા માટે અહીં આપણે 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ એડ કરીશું. તેનાથી ચીલા ખૂબ જ ક્રિસ્પી બનશે. સ્વાદ મુજબ નમક એડ કરી દઈએ. ત્યારબાદ હવે આપણે આ મિશ્રણને ખૂબ જ સારી રીતના મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણે આ મિશ્રણને મિક્સ કરી લીધું છે. હવે જરૂરિયાત મુજબનું જ આપણે 3-4 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું, કે જેથી ચીલા બનાવવા માટેનું ખીરું તૈયાર થઈ જાય. અહીં આપણે વધારે પડતું પતલું કે વધારે પડતું જાડું નહીં એ રીતનું મીડિયમ ખીરું બનાવીશું. ગેસ પર આપણે એક તવો મૂકી અને ત્યાર પછી તવો ગરમ થાય એટલે થોડું તેલ લગાવી અને ત્યારબાદ આપણે બનાવેલું ખીરું ઉપર મૂકી અને તેને સ્પ્રેડ કરી અને તેને ચીલાનો રાઉન્ડ શેપ આપી દેશું. અહીં આ ચીલા તમે તમારી પસંદગી મુજબની સાઇઝ અને થિકનેસમાં બનાવી શકો છો. ત્યારબાદ આપણે તેની ઉપર થોડું ઓઇલ સ્પ્રેડ કરી દઈએ અને ધીરેથી તેને ઉથલાવી લઈએ. અહીં આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખીશું. ચીલાને બંને બાજુ આપણે સારી રીતના શેકી લેશું. જો તમે ઓઇલનો ઉપયોગ કરવા ના માગતા હો તો ઓઇલને સ્કીપ પણ કરી શકો છો. આવી રીતે આપણે બધા ચીલા બનાવી લઈશું. આપણા ચીલા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે તેને સર્વ કરી લઈએ. ગરમાગરમ ક્રિસ્પી, હેલ્ધી અને ટેસ્ટી આ હેલ્ધી ચીલા ખૂબ જ આસાનીથી બની જાય છે. તો તમે એકવાર ચોક્કસથી બનાવજો. આ ચીલાને તમે ટોમેટો સોસ કે દહીં સાથે જમશો તો પણ ખૂબ જ સરસ લાગશે. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. આવા જ નવા નવા અને ઇઝી વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.